રાજકોટની માધાપર ચોકડી પાસે મોડી રાત્રે નવા બની રહેલા ઓવરબ્રિજનું કાચું બાંધકામ નમીને ધરાશાયી થયું હતું। જો કે બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઈવે પર હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોય છે। ઓવરબ્રિજના મેઇન પિલરો નમી પડ્યા છે। બીજી તરફ રાત હોવાથી મજૂરો પણ કામ કરતા ન હોવાથી જાનહાની ટળી છે। રાજકોટમાં અમદાવાદની જેમ બ્રિજનું કાચું બાંધકામ ધરાશાયી થતા લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। નવનિર્માણ થઈ રહેલા ઓવરબ્રિજના 14 નંબરના પિલરનો ક્રોકરીટનો ભાગ તૂટી પડ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મોડી રાત્રે 4 થી 5 વાગ્યે આ બનાવ બન્યો હતો। હાલ નબળા ભાગને દૂર કરવા વેલ્ડિંગ અને જેસીબી મશીન કામે લગાડવામાં આવ્યા છે। ગઈકાલે સાંજે 6 વાગ્યે આસપાસ બ્રિજના માટેના બોક્સ ગટરમાં સિમેન્ટ કોંક્રિટ ભરવામાં આવ્યું હતું, ત્યારે સેન્ટિંગના લોખંડના સ્ટેન્ડ ફસકી જતા બ્રિજના બીમનો આખો ભાગ ધરાશાયી થયો હતો। હાલ બ્રિજનું કામ ચાલુ હોય ત્યાં જામનગર રોડની બંને તરફ ત્યાં સર્વિસ રોડ અપાયો છે। બનાવ વખતે ત્યાં જઈ રહેલી એક ઇકો કાર બાંધકામના કાટમાળ નીચે દબાતા સહેજમાં રહી ગઈ હતી અને ઇકોમાં બેઠેલા લોકોના શ્વાસ અધર થઈ ગયા હતા। બનાવ બાદ તૂટી પડેલા બ્રિજના નિર્માણાધીન બીમમાં સળિયા દેખાવા લાગ્યા હોય મજૂરોથી કાટમાળ ઉપટી જાય તેવી સ્થિતિ ન હોવાથી ક્રેન અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવા મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી। બનાવ બાદ સવાલો ઉઠે છે કે બ્રિજની કામગીરીમાં આ નબળા મટીરિયલથી ઘટના બની છે કે પછી કોઈ બેદરકારી રહી ગઈ હતી। આ અંગે તંત્રએ તપાસ કરવી જરૂરી છે।